નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે રામાયણ પરિચય એનામાં રામાયણનો પરિચય મેળવવાનો છે બરાબર રામાયણ નામનું જે ભારતીય સંસ્કૃતનો વિશાળ ગ્રંથ છે તો તેનો આજે આપણે પરિચય મેળવવાનો છે તો સર્વપ્રથમ છે તેના પરિચયમાં આપણે શ્લોકથી શરૂઆત કરીએ રામાયણના પરિચય મેળવવાની તો એનામાં સરોપ્રથમ શ્લોક છે કે સદુષિણાપી નિર્દોષા સખરાપી સુકોમલા નમસ્તસ્મૈ કૃતાયેન રમ્યા રામાયણી કથા એટલે કે અર્થાત કે જે દૂષણ અર્થાત આ નામનો રાક્ષસ અહીં પાત્ર તરીકે હોવા છતાં પણ સદોષ નહીં પરંતુ નિર્દોષ છે ત્યારબાદ ખર ખર આ નામનો રાક્ષસ અહીં પાત્ર તરીકે હોવા છતાં પણ ખર એટલે કે કઠોર નહીં પરંતુ શું કોમળ છે આવી રમણીય રામાયણની કથા કરનારને અમારા નમન હો તો સામાન્ય રૂપથી આ શ્લોકમાં એવું કહેવા કહેવાયું છે કે સદૂષણ આપી નિર્દોષા એટલે કે જે દૂષણ નામનો રાક્ષસ છે જેનામાં છતાંય તે તે નિર્દોષ છે એટલે કે દૂષણ છે પરંતુ તે નિર્દોષ છે ઉપરાંત ખર એટલે કે ખર નામનો એનામાં રાક્ષસ છે ખર એટલે કે કઠોર તો એનામાં કઠોર એવો ખર નામનો એક રાક્ષસ છે પરંતુ આ રામાયણની કથા સુકોમળ છે આવી રામાયણની કથા જે ઋષિએ કરી છે તે ઋષિને અમારા નમન હો તો સામાન્ય રૂપથી આ ખર અને દૂષણ છે તે રામાયણના બે મોટા રાક્ષસો હતા આ બે રાક્ષસોનો છે તે રામે વધ કર્યો બરાબર તો આ ખર અને દૂષણ છે એ જેનામાં છે પરંતુ એ રામાયણની કથા એવી નથી એટલે કે દૂષણ છે એનામાં પરંતુ રામાયણની કથા નિર્દોષ છે બરાબર એનામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી એવી જ રીતે એનામાં ખર એટલે કે કઠોર કઠોર એવું નામનું એક રાક્ષસ છે પરંતુ રામાયણની કથા સુકોમળ છે તો આવી જે રમણીય રામાયણની કથા જેણે કરી છે એને અમારા નમન હો એટલે કે અહીં રામાયણના કર્તાને નમન કરવામાં આવ્યા છે ટૂંકમાં સદોસણાપી નિર્દોષા સખરાપી સુકોમલા નમસ્તસ્મે કૃતા યેન બરાબર જેને રામાયણની કથા કરી છે એને નમન હો રમ્ય રામાયણની કથા કરી એને નમન હો ત્યારબાદ આપણે આગળ વધીએ તો ઉપરોક્ત આપણે ફકરો જોયો બરાબર તો એનામાં દૂષણ ત્યારબાદ ખર ને ત્યારબાદ આવે છે કે નમન બરાબર આ ત્રણ બાબતો છે તો દૂષણ વિશે યાદ કરવાનું ખર વિશે યાદ કરવાનું અને અંતે અંતે જેને રામાયણની કથા તેને નમન એ ત્રણ બાબતો આપ યાદ કરી લેજો બરાબર ત્યારબાદ આવે છે કે આ શ્લોકમાં જેની કીર્તિ ઘવાયેલી છે તે રમ્યા રામાયણની કથા એટલે મહર્ષિ વાલ્મિકી વિરચિત રામાયણ રામાયણને સંસ્કૃત સાહિત્યનું આદિકાવ્ય તરીકે આદિકાવ્યો અને તેના કરતાં મહર્ષિ વાલ્મિકીને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે એમ કહેવાય છે કે શિકારીના બાણથી વિંધાયેલ ક્રોચ પક્ષીને પક્ષીને માટે વિલાપ કરોચ માદાને જોઈને વાલ્મિકીને શોકનો અનુભવ થયો અને આ શોક શોક એના મુખમાંથી શ્લોક રૂપે સરી પડ્યો આ શ્લોકમાં શ્લોકત્વને પામવાની ઘટના રામાયણની રચનાનું પ્રેરણા સ્થાન છે

ત્રણ બાબતો આ બાબતો જોઈએ તો એક તો આદિ કાવ્ય અને આદિકવિ તો આ શ્લોક ઉપરોક્ત આપણે શ્લોક જોયો કે સદોસડા પી નિર્દોષા સખરા પી સુકોમલા બરાબર એ આપણે જે શ્લોક જોયો તો આ શ્લોકમાં જેની કૃતિ ઘવાયેલી છે એવી મહર્ષિ વાલ્મિકી દ્વારા રચિત રામાયણને આદિ કાવ્ય અને મહર્ષિ વાલ્મિકી જેના રચયિતા છે તેને આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે આદિ કવિ એટલે કે સૌથી પહેલા કવિ અને રામાયણ જે કાવ્ય છે તેને સૌથી પહેલું કાવ્ય એટલે કે આદિ કાવ્ય તરીકે માનવામાં આવે છે તો આદિ કાવ્ય અને આદિ કવિ બરાબર ત્યારબાદ આ રામાયણની ઘટનાનું પ્રેરણા સ્થાન શું તો તેના વિશે કહેવામાં આવેલું છે તો મહર્ષિ વાલ્મિકી છે બરાબર મહર્ષિ એટલે કે મહાઋષિ જે વાલ્મિકી છે તે વનમાં વિચરણ કરી રહ્યા હતા તો આ મહર્ષિ વાલ્મિકીએ જોયું કે એક શિકારી છે તે પક્ષી બરાબર નર પક્ષી છે તેને એક મારી નાખે છે બરાબર એટલે કે પોતાના શિકાર કરવા માટે જે શિકારી છે તે નર પક્ષીને મારી નાખે છે અને આ માટે છે તે માદા પક્ષી છે તે નર પક્ષીના મૃત્યુથી વિલાપ કરતી હોય છે અને આ વિલાપથી છે તે મહર્ષિ વાલ્મિકી શોકમાં સરી પડે છે અને આ શોકને કારણે તેના મુખમાંથી અનાયાસજ જ અનાયાસજ જ એક શ્લોક સરી પડે છે આ એ શ્લોક છે તે એની એની રચનાનું પ્રેરણાસ્ત્રાન છે એ શ્લોક કહો તો કે માનષાદઃ પ્રતિષ્ઠાત્વમ અગમહ

બરાબર તો ઉપરોક્ત શ્લોકમાં જેની કીર્તિ ગવાયેલી છે તે મહર્ષિ વાલ્મિકી આદિ કવિ તરીકેને એણે જે કાવ્ય રચ્યું તે આદિ કાવ્ય તરીકે પ્રસિદ્ધ છે બીજું બીજું શું છે કે એનું બરાબર આ જે રચાયું એનું પ્રેરણા સ્થાન શું રામાયણ રામની જે મોટી કથા રચાણી ચોવીસ હજાર શ્લોકોની જે મહાકથા રચાણી તો એ મહાકથાનું પ્રેરણા સ્થાન શું તો કે એના એના વિશેની જે ઘટના છે તેના વિશે કહેવાયું છે તો સા સામાન્ય રૂપથી શિકારી છે તે નર અને માદાબી પક્ષીઓમાંથી એક પક્ષીને ક્રોંચ પક્ષીના યુગલને મારી નાખે છે અને આ આ જોઈને જે માદા પક માદા પક્ષી છે તે વિલાપ કરતી હોય છે અને આ વિલાપને કારણે અનાયાસજ જ મહર્ષિ વાલ્મીકીના મુખમાંથી આ વિલાપને જોઈને શ્લોક છ સરી પડે છે માનસાધ પ્રતિષ્ઠાત્વમ અઘમહ શાશ્વતી સમાયત ક્રોંચ મિતુદાદે કમ વધી કામ વિમો કામ મોહિતમ તો આ જે શ્લોક સરી પડે છે તેને રામાયણની કથા છે તેનું પ્રેરણા સ્થાન માનવામાં આવે છે તો આનામાં ટૂંક મુખ્યત્વે બે બાબતો એક તો આદિકાવ્ય આદિકવિ અને પ્રેરણા સ્થાન બરાબર તો આદિકાવ્ય તરીકે પ્રસિદ્ધ તો આ બે બાબતો તમે બરાબર યાદ કરી લો તો આ ફકરો પણ અના સરળતાથી યાદ રહી જાય બરાબર ત્યારબાદ આગળ જોઈએ તો કે રામાયણ રામાયણ એ રામના અયન ગતિ કે જીવનની નિરૂ જીવનને નિરૂપથી કથા છે તેમાં સાતકાંડ છે બાલકાંડ અયોધ્યાકાંડ અરણ્યકાંડ કિસ્કિંદાંડ સુંદરકાંડ યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ સાત કાંડ મળીને કુલ ચોવીસ હજાર શ્લોકો પ્રદ્યો આવેલા છે આનો રચનાકાળ ઈસવીસન પૂર્વે પાંચસો વર્ષથી આગળ માનવામાં આવે છે એટલે કે આજથી પચીસો વર્ષ પચીસો વર્ષ પૂર્વે રામાયણની રચના થઈ છે પચીસો વર્ષથી પણ પહેલા રામાયણની રચના થઈ છે કે રામાયણ એ રામના અયન ગતિને કે જીવનને નિરૂપતી કથા છે અને તેનામાં કુલ સાત કાંડ છે તો સાત કાંડ ક્યાં તો બાલ અયોધ્યા અરણ્ય કિસ્કિંધા સુંદર યુદ્ધ અને ઉત્તર આમ કુલ આઠ કાંડો છે ને આઠ કાંડોમાં ચોવીસ હજાર શ્લોકો છે તો હવે આપણે આ કાંડને જો સરળ રીતે યાદ રાખવા હોય તો તેના માટે પણ એક પદ્ધતિ છે આ સાત કાંડ આપણે ક્રમશઃ યાદ રાખવા હોય તો એવી રીતે કઈ રહી રહી શકે તો આપણે એક માત્ર એક પંક્તિ બનાવીએ તો જેનાથી આપણે આ સાતે સાત કાંડ સરળતાપૂર્વક યાદ રહી જાય તો કે એ પ્રમાણે કે આ પ્રમાણે હું પંક્તિ બનાવું છું ધ્યાનથી સાંભળજો બાળક અયોધ્યામાં અરણ્ય છે બાળક અયોધ્યામાં અરણ્ય છે અરણ્ય એટલે કે જંગલ બરાબર બાળક અયોધ્યામાં જંગલ છે ને શું સુંદર યુદ્ધ યુદ્ધ ઉત્તરમાં છે શું સુંદર યુદ્ધ ઉત્તરમાં છે બરાબર બાળક અયોધ્યામાં અરણ્ય છે શું સુંદર યુદ્ધ ઉત્તરમાં છે હવે અહીં મેં શું સુંદર યુદ્ધ ઉત્તરમાં છે એવું શા માટે કીધું એમ કહું બરાબર તો હવે શું કિમ સામાન્ય રીતે આપણે રૂપે લઈએ તો એનામાં જે કિમ કિમ આવે છે તેનો અર્થ થાય શું બરાબર તો એનું મેં શું લઈ લીધું બરાબર ત્યારબાદ સુંદર યુદ્ધ બરાબર શું સુંદર યુદ્ધ ઉત્તર તો સામાન્ય રૂપથી જે શું સુંદર યુદ્ધ તો આ તો આપણે સામાન્ય રૂપથી જોઈને જ સમજી શકીએ કે શું સુંદર યુદ્ધ ઉત્તરમાં છે તો એ તો આપણે જોઈને જ સમજી શકીએ ત્યારબાદ ઉત્તર તો હવે હવે જે આપણે રામાયણની જે ઘટના ઘટી તે સામાન્ય રૂપથી દક્ષિણમાં ઘટી બરાબર તો દક્ષિણમાં ઘટી તો અહીં તો તેનો વિરુદ્ધ આપેલું છે ઉત્તર બરાબર એટલે કે ટૂંકમાં ઉત્તર એટલે કે પાછળનું જીવન તો હવે એ કહેવાનો અર્થ છે કે ઉત્તર એટલે કે જે પાછળનો ભાગ એ બરાબર આપણે એવું સમજવાનું કે ઉત્તર એટલે કે પાછળનો ભાગ એટલે કે ભારતનો જે પાછળનો ભાગ છે ત્યાં રામાયણનું યુદ્ધ થયું બરાબર ભારતનો જે પાછળનો ભાગ એટલે કે જે દક્ષિણ ભારત છે અને શ્રીલંકા છે તો ત્યાં જે રામાયણનું યુદ્ધ થયું તો હવે કહેવાનો અર્થ એ કે કે આપણે અહીં ઉત્તરનો અર્થ પાછળ સમજવાનો તો હવે એક પંક્તિ છે સામાન્ય રૂપથી કે બાળક અયોધ્યામાં અરણ્ય છે એટલે કે બાળક અયોધ્યામાં જંગલ છે અને શું સુંદર યુદ્ધ ઉત્તરમાં છે બરાબર એટલે કે નીચેના ભાગમાં છે તો આમ આમ કુલ સાત કાંડો થાય છે બાલ અયોધ્યા અરણ્ય કિસ્કિંદા સુંદર યુદ્ધ અને ઉત્તરકાંડ આમ મળીને રામાયણના કુલ સાત કાંડો થાય છે આમ સાત કાંડમાં કુલ ચોવીસ શ્લોકો છે શ્લોકો એટલે કે પદ્યો બરાબર આમ સાત કાંડમાં કુલ ચોવીસ શ્લોકો છે અને આ રામાયણની રચના ઈસવીસન પૂર્વે પાંચસો થી પણ પહેલા એટલે કે આજથી પચીસો વર્ષ પહેલા રામાયણની રચના થઈ ગઈ છે એવું માનવામાં આવે છે તો આનામાં ટૂંકમાં બે બાબતો છે ઉપરોક્તમાં પણ બે બાબતો હતી આદિકવિ અને આદિકાવ્ય એવી જ રીતે આનામાં બે બાબતો રામના જીવનની નિરૂપતી કૃતિ બરાબર ઉપરાંત આ એનામાં રામાયણની કેટલી બાબતો તો રામાયણના કેટલા કાંડો છે અને કેટલા શ્લોકો છે બરાબર એ બાબતો આ ફકરામાં આપેલી છે ત્યારબાદ આપણે રામાયણની કથા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો મુખ્ય રૂપથી જે રામાયણની કથા છે બરાબર તે તો તે આપણે જોઈએ તો એ રામાયણની કથા મુખ્ય રૂપથી આટલા જ ભાગવી છે બરાબર પરંતુ આ કથાને ચોવીસ હજાર જેટલું મોટું સામર્થ્ય આપવામાં આવે છે એટલે કે ચોવીસ હજાર જેટલા શ્લોકો શ્લોકોમાં એ કથાને જાણ રચવામાં આવી છે તો એ જ સંસ્કૃત ભાષાનું સામર્થ્ય છે અથવા તો સંસ્કૃતના કવિની વિધવત્તાઓ છે કે આટલી નાની બાબતને છે તે ચોવીસ હજાર જેટલા શ્લોકોનું એ રૂપ આપી શકે છે એ સંસ્કૃત સાહિત્યની એક મહાન વિશેષતા છે તો મુખ્ય રૂપથી આપણે જે મહાભારત જોઈશું આપણે નીચે મહાભારત છે તો મહાભારતની ટકા કથા તો ટૂંકમાં જ છે પરંતુ આ કથાને મોટું રૂપ આપવું એ એક સંસ્કૃત સાહિત્યનું મહાન સામર્થ્ય છે નાની નાની બાબતોને ખૂબ જ સૂક્ષ્મતાથી વર્ણવવી બરાબર એ સંસ્કૃત સાહિત્યનું સામર્થ્ય છે તો હવે આપણે કથાને જોઈએ સરિયો નદીને કાંઠે આવેલી અયોધ્યા નગરીમાં રાજા દશરથ રાજ્ય કરતા હતા ત્રણ રાણીઓ હતી તેમને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા સુમિત્રા અને કૈકઈ આ ત્રણે આ ત્રણ રાણીઓમાંથી રાણીઓથી રાજા દશરથને કુલ ચાર પુત્રો થયા જેમાં કૌશલ્યાથી રામ સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન તથા કૈકઈથી ભરતનો સમાવેશ થયો એટલે કે આ ફકરો છે બરાબર તો તેનામાં ટૂંકમાં રામ જે ટૂંકમાં રાજા દશરથ અને તેનાથી તેના પુત્રો થયા તેના વિશે વર્ણન કરવામાં આવેલું છે તો કે રાજા દશરથને ત્રણ પત્નીઓ હતી સુમિત્રા કૈકઈ અને કૌશલ્યા તેનામાં કૌશલ્યાથી રામ બરાબર કૌશલ્યાથી રામ રામનું રામ પુત્ર રામ થયા ત્યારબાદ સુમિત્રાથી ભરત શત્રુઘ્ન અને સોરી સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન અને તથા કઈ છે તો આ કઈ કઈથી ભરત થયા બરાબર તો આમ કુલ દશરથના આજ્ઞાથી વિશ્વામિત્ર ઋષિના યજ્ઞનું રક્ષણ કરવા લક્ષ્મણ સિંહ તેમના આશ્રમે જાય છે અહીં તે ઋષિઓના ત્રાસ આપતા અનેક રાક્ષસોનો વધ કરે છે આ સમય ગાળામાં જનક રાજાની પુત્રીનો સ્વયંવર યોજાય છે ઋષિ વિશ્વામિત્ર રામને લઈને એ સ્વયંવરમાં જાય છે આ સ્વયંવરમાં શિવને શિવ ધનુષ્યને ઉચકવાની શરત હોય છે રામ પોતાના અતુલ્ય બળથી શરત જીતે છે અને સીતા સીતા તેમનું વરણ કરે છે અને એને અને તે રામ સીતાનું લગ્ન થાય છે તો ઉપરોક્ત આપણે જોયું તો કે રાજા દશરથના ચાર પુત્રો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન આમ કરી કુલ ચાર પુત્રો તો એનામાં સૌથી મોટા પુત્ર એ રામ બરાબર તો આ રામને છે તે અયોધ્યાના તે રામને છે તે વિશ્વામિત્ર ઋષિ છે તે પોતાના યજ્ઞોનું લક્ષણ રક્ષણ કરવા વનમાં લઈ જાય છે બરાબર તો આ વનવાસ વનમાં એ રામ છે તે અનેકો પોતાના અતુલ્ય બળથી એટલે કે અતુલ્ય બળથી છે તે અનેકો રાક્ષસોને હણે છે તો આ જ સમયગાળામાં જનક રાજાની પુત્રી સીતાનું સ્વયંવર યોજાય છે સ્વયંવર એટલે કે પોતાની રીતે પતિ પસંદ કરવાની છૂટ આપતી એક વ્યવસ્થા સ્ત્રીઓને પોતાની રીતે પતિને છૂટ પોતાની રીતે પતિને પસંદ કરવાની છૂટ આપતી એક વ્યવસ્થા એને સ્વયંવર કહેવાતું સ્વયં એટલે કે પોતાની રીતે તો આ આ જ સમયગાળા દરમિયાન તો આ સમયગાળા દરમિયાન સીતાનું સ્વયંવર જાય છે આ સ્વયંવરમાં શરત એવી છે કે જે શિવ ધનુષને ઉપાડી અને તેની પણછ ચડાવે તો તેને તેને માતા સીતા તેનું વરણ કરે એવી એની શરત છે બરાબર સ્વયંવરમાં તો આ સ્વયંવરમાં અનેકો રાજાઓ આવે છે એ આ સ્વયંવરમાં રાવણ રાવણ પણ આવે છે પરંતુ રાવણ છે તે આ શિવ ધનુષ્ય ઉપાડી શકતો નથી જ્યારે રામ છે તે પોતાના અતુલ્ય બળથી આ શિવ ધનુષ ઉપાડી લે છે અને માતા સીતા તેમનું વરણ કરે છે અને રામ સીતાના લગ્ન થાય છે બરાબર તો ત્યાર પછી ને આપણે વાર્તા જોઈએ કથા જોઈએ તો કે લગ્ન પછી લગ્ન કરીને અયોધ્યા પાછા ફરેલા રામનો રાજ્યાભિષેક કરવાનો રાજા દશરથ વિચારે છે આ માટે આ માટેની તૈયારીઓ ચાલતી હોય છે ત્યાં જ કઈ કઈ વરદાન માંગે છે કે રામને ચૌદ વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી આપો બરાબર રાજા દશરથ દુઃખી મનથી કૈકીના માંગેલા આ વરદાનનો સ્વીકાર કરે છે એ પછી રામ પોતાની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણની સાથે વનમાં જાય છે રામના વન ગમનરૂપ વિયોગથી રાજા દશરથ પ્રાણ ગુમાવે છે મામાના ઘરે ગયેલા ભરતને પાછો બોલાવવામાં આવે છે ભરતને રાજગાદી સોંપવામાં આવે છે પરંતુ ભરત પરંતુ ભ્રાતૃપ્રેમનો આદર્શ બની રાજ્યાસન ઉપર મૂકીને તેમના વતી રાજ્યનો કાર્યભાર સંભાળ તો માતા સીતા સાથે રામના લગ્ન રામ ભગવાન ના લગ્ન થાય છે તો હવે આ લગ્ન પછી છે તે મહારાજ દશરથ છે તે રામનો રાજ્યાભિષેક કરવાનું વિચારે છે એટલે કે રામને રાજા બનાવવાનો રાજા દશરથ વિચારે છે તો આ માટે તૈયારી તો ચાલતી જ હોય છે બરાબર પણ આવા સમયમાં રાણી કઈ કઈ છે તે રાજા દશરથ પાસે વરદાન માંગે છે બરાબર તો પ્રાચીન સમયમાં આ કૈકઈએ રાજા દશરથની મદદ કરી હતી બરાબર તો આ કારણે રાજા દશરથે એવું કહ્યું હતું કે તમે મારા પાસે કોઈ પણ બે વરુ માંગો બરાબર તો જેને એટલે કે બે વખત રાજા દશરથનો જીવન જતા બચાવ્યો હતો તેથી રાજા દશરથે કહ્યું કે તમે મારા પાસે કોઈ પણ એવા બે માંગો કે એ એ એ બે હું છે તમારા કોઈ પણ પૂર્ણ કરીશ એવા બે વરો માંગવાનું કઈ કઈને વરદાન આપ્યું તો એ કઈ કઈ છે તે બે વરો માંગે છે બરાબર તો એ બે વરો ક્યાં ક્યાં એક તો રામને ચૌદ વર્ષનો વનવાસ બરાબર અને જે જે અને જે ભરત છે એટલે કે કઈ કઈનો પુત્ર જે ભરત છે તેને રાજગાદી આપો એવું કઈ કઈ વરદાન માંગે છે આપણે અનઅપરાધા અત્ર ભવતી પાઠમાં જોયું બરાબર તો એ પ્રમાણે જ અહીં ઘટના ઘટે છે કે કઈ કઈ વરદાન માંગે છે રામને ચૌદ વર્ષનો વનવાસ મળે અને ભરતને રાજગાદી મળે તો રાજા દશરથ છે તે દુઃખી મનથી કઈ કઈને વરદાન આપે છે તો એવું સામાન્ય રીતે એવું કહેવાય છે કે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પરંતુ એકવાર જે વચન આપ્યું ને તે ક્યારેય ન જાય એવી રઘુકુળની રીત હતી તો રઘુકુળની એક રીત હતી કે પ્રાણ જાય પણ વચન ન જાય તો બરાબર એ કારણોસર એ કારણોસર રાજા દશરથ એ પ્રમાણેનું વરદાન રાણી કૈકઈને આપી દે છે તો હવે થાય છે શું કે રામ ચૌદ વર્ષ વનવાસમાં જાય છે અને ભરતને રાજગાદી સોંપવામાં આવે છે પરંતુ ભરત છે તે રાજગાદી સ્વીકારતા નથી બરાબર ભરત તે પોતાના ભાઈ પ્રત્યેના પ્રેમને કારણે ભરત રાજગાદી લેવાની ના પાડે છે છેટવે મોટા ભાઈ છેટવે કંઈ પણ ઉપાય ન થતાં તે મોટા ભાઈ રામની પાદુકા અને રાજ્યાસન ઉપર મૂકીને તેમના વતી રાજ્યનો કારભાર સંભાળે છે એટલે કે રામ ભગવાનની જે પાદુકા છે તેમને તે રાજ્યાસન ઉપર મૂકે છે અને તેમના વતી તે રાજનો કાર્યભાર સંભાળે છે બરાબર તો આટલે સુધીની વાત આપણે કરી તો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે રામે વનવાસ દરમિયાન રામે વનવાસ દરમિયાન અનેકો દુષ્ટ રાક્ષસોનો વધ કર્યો તપસ્વી જીવન જીવતા રામના આ વનવાસ દરમિયાન એક બને છે 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 લંકાનો રાજા રાવણ કપટથી સીતાનું હરણ કરી લે અને લંકામાં લઈ જાય રામ સુગ્રીવ હનુમાન વગેરેની સહાયથી સમુદ્ર ઉપર સેતુ બાંધે છે સમુદ્રને ઓળંગી લંકામાં પ્રવેશ કરે છે રાવણ રાવણ ઉપર વિજય મેળવીને સીતાને મુક્ત કરાવે છે અને આમ રામ સીતાનું મિલન થાય છે લંકાનું રાજ્ય રાવણના ભાઈ વિભીષણને સોંપી વનવાસનો સમય પૂરો થતાં રામ અયોધ્યા પરત પરત આવે છે આમ આજ સુધી સચવાયેલી રાજ્યસનની જવાબદારી ભરત માનભેર રામને સમર્પિત કરી દે છે એ પછી રામ અયોધ્યા અયોધ્યામાં રાજા તરીકે શાસન કરવા લાગે છે તો શું થયું કે ઉપરોક્ત રામને શું થયું કે રામને વનવાસ મોકલવામાં આવ્યા અને ભરત છે તે તેમની પાદુકાને સિંહાસન ઉપર રાખી અને તેમના વતી રાજ્યનો કાર્યભાર એને એક દાસ તરીકે તેમના વતી રાજ્યનો કાર્યભાર સંભાળે છે તો હવે આ બાબત થઈ પૂરી ત્યારબાદ શું આવે છે કે રામે વનવાસ દરમિયાન કેવા કેવા કાર્યો કર્યા તો કે એ આપણે જોઈએ બરાબર તો રામે વનવાસ દરમિયાન અનેકો રાક્ષસોનું અનેક રાક્ષસોને માર્યા તો ઉપરોક્ત આપણે શ્લોકમાં જોયું એ પ્રમાણે તો કે રામે વનવાસ દરમિયાન ખર અને દુષણ નામના જે રાક્ષસો હતા તેનો પણ તેમણે વધ કર્યો ઉપરાંત રાવણે મેઘનાદ મેઘનાદ રાવણ વગેરે જેવા અનેકો રાક્ષસો મારીચ વગેરે જેવા અનેકો રાક્ષસો હતા તેમનું રામે વનવાસ દરમિયાન વધ કર્યું બરાબર અનેકો આવા દુષ્ટ રાક્ષસોનું રામે વનવાસ દરમિયાન વધ કર્યું તો આ વધના કારણે છે તે રામના જીવનમાં એક દુઃખદ ઘટના બની તો એ દુઃખદ ઘટના શું બની તો કે રામ વનવાસ દરમિયાન માતા સીતા છે તેનું રાવણ દ્વારા અપહરણ કર્યું આપણે અનપરાધા અત્ર ભવતી પાઠમાં આ બાબત વિશે જોયું હતું તો રાવણ રાવણ છે તો તેના દ્વારા છે તે માતા સીતાનું અપહરણ કરાયું તો હવે આ અપહરણ કરાયું તો આ આ સીતા માતાને રાવણ છે તે લંકામાં લઈ જાય છે તો આ બાબતની રામને ખબર પડે છે કે માતા સીતા છે તે લંકામાં છે તો હવે સુગ્રીવ હનુમાન વગેરેની સહાયથી સમુદ્ર ઉપર તે સેતુ બાંધે છે સમુદ્રને ઓળખી લંકામાં પ્રવેશે છે બરાબર તો આ વગેરે બધેની સહાયતાથી રામ સુગ્રીવ હનુમાન વગેરે છે તે સમુદ્ર ઉપર સેતુ બાંધે છે અને સમુદ્રને ઓળંગીને રામ ભગવાન તે લંકામાં પ્રવેશે છે રાવણ ઉપર વિજય મેળવી સીતાને મુક્ત કરાવે છે એટલે કે રાવણ ઉપર રામ ભગવાન વિજય મેળવે છે અને સીતાનું સીતાને મુક્ત કરાવે છે રામ અને સીતાનું પુનર્મિલન થાય છે અને રંકાનું રાજ્ય રાવણના ભાઈ વિભીષણને સોંપી રામ પાછા છે તે પોતાના રાજ્ય અયોધ્યામાં પરત આવે છે તો હવે અયોધ્યામાં જ્યારે રામ પરત ફરે છે તો તો આજ સુધી જે રાજ્ય ગાદી છે તે ભરત સંભાળી રહ્યા હતા તે માનભેર રામને સોંપી દે છે બરાબર તો આટલી બાબતો અહીં વર્ણન છે એટલે કે રામને વન રામ વનવાસ દરમિયાન અનેકો દુષ્ટ રાક્ષસોનો વધ કરે છે અને માતા સીતાનું અપહરણ થાય છે તો આ અપહરણ અપહરણને અપહરણ લંકામાં રાવણ માતા સીતાને લંકામાં લઈ ગયો હોય છે તો રામ ભગવાન સીતા ઉપર વિજય મેળવી બરાબર રામ ભગવાન સીતા ઉપર વિજય મેળવી અને સોરી રામ ભગવાન રાવણ ઉપર વિજય મેળવી અને સીતાને મુક્ત કરાવે છે બરાબર અને રામ સીતાનું પુનર્મિલન થાય છે તો અને પછી તે રામ ભગવાન ચૌદ વર્ષ પૂરા થતા અયોધ્યા પાછા ફરે છે અને આજ સુધી જે જે અયોધ્યામાં દાસ દાસ તરીકે તરીકે ભરત ભરત રાજા કારભાર હવે હવે એ માનભેર દશરથ માનભેર છે તે મોટાભાઈ રામને સોંપી દે છે તો આટલા સુધીની બાબત અહીં થઈ બરાબર તો ત્યારબાદ આવે છે કે રાવણની લંકામાં રહેલા સીતાનો રામે સ્વીકાર કર્યો રામેશ એ બાબત એ બાબત પ્રજાના કેટલાક કેટલાકને ગમી નહીં તેથી રાજધર્મના પાલન માટે રામે પ્રિય પત્ની સીતાનો ત્યાગ કર્યો આ સમયે સીતા સગર્ભા હતી વાલ્મિકીના આશ્રમમાં સીતાને આશ્રય મળે છે અહીં તેઓ લવ અને કુશ નામે બે પુત્રોને જન્મ આપે છે અહીં બાળકોની શિક્ષા દીક્ષા વાલ્મિકીને ત્યાં જ થાય છે અંતમાં રામે કરેલા અશુમેક યજ્ઞ થકી પિતા પુત્રોનું મિલન થાય છે અને કથા સમાપ્ત થાય છે તો રામે તો હવે રામે શું તો રામે જે સીતાનો સ્વીકાર કર્યો સીતા માતા છે તે રાવણ રાવણ દ્વારા અપહરણ કરાઈ હતી ને તે રાવણને ત્યાં રહી આવ્યા હતા તો આ બાબત છે તે કેટલાક પ્રજાજનોને ગમે નહીં બરાબર આ બાબત કેટલા પ્રજાજનોને ગમે નહીં તો આ માટે રાજધર્મના પાલન માટે રામે પ્રિય પત્ની એવી સીતાનો ત્યાગ કર્યો તો રામે જ્યારે સીતાનો ત્યાગ કર્યો તો ત્યારે તે માતા સીતા સગર્ભા હતા બરાબર તો આ માતા સીતાને વાલ્મીકી ઋષિના આશ્રમમાં આશ્રય મળે છે બરાબર તો વાલ્મીકી ઋષિના આશ્રમમાં માતા સીતાને આશ્રય મળે છે તો હવે અહીં અહીં જે સીતા છે તે લવ અને કુશને જન્મ આપે છે લવ અને કુશને જન્મ આપે છે બંને બાળકોની શિક્ષા દીક્ષા વાલ્મીકી ઋષિના આશ્રમમાં જ થાય છે અંતમાં રામે કરેલા અશોમય યજ્ઞ થકી પિતા પુત્રોનું મિલન થાય છે અને કથા સમાપ્ત થાય છે બરાબર તો અંતે અંતમાં રામ ભગવાન અસોમે યજ્ઞ કરે છે અને તેનાથી પિતા અને પુત્રનું મિલન થાય છે આમ અહીં કથા સમાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો ઉપર પ્રમાણે આમ આપણે રામકથા જોઈ બરાબર તો રામકથામાં શું શું છે તેની એકવાર ટૂંકમાં ચર્ચા કરી લઈએ તો સર્વપ્રથમ છે તે રાણી દશરથ રાજાની ત્રણ રાણીઓ જેના કુલ ચાર પુત્ર થયા રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન તેમાંથી કૈકીના પુત્ર રામ ત્યારબાદ સુમિત્રા છે દશરથની રાણી તેના પુત્ર લક્ષ્મણ અને શત્રુઘ્ન અને જે રામ છે રામ છે તે કૌશલ્યાના પુત્રો થયા બરાબર તો તો લગ્ન આ આ ચાર પુત્રો થયા હવે થયું શું કે આ પુત્ર અભ્યાસ કર્યો ત્યારબાદ તેમને વિશ્વામિત્ર ઋષિ પોતાના યજ્ઞની રક્ષા કરવા માટે વનમાં તીડી ગયા બરાબર તો વનમાં તીડી ગયા તો ત્યાં રામે અનેકો રાક્ષસોને અનેકો રાક્ષસોને હરાવ્યા તો ત્યારબાદ છે તે જ સમયગાળા દરમિયાન સીતાનો સ્વયંવર ચાલી રહ્યો હતો તો આ સીતાના સ્વયંવર ચાલી રહ્યો હતો તો તેમાં રામે રામે પણ ભાગ લીધો અને એને એ શિવનું ધનુષ ઉપાડીને સ્વયંવરની શરત પૂર્ણ કરી તો આ જોઈને સીતાએ રામનું વરણ કર્યું બરાબર સીતાએ રામનું વરણ કર્યું તો પછી શું થયું કે પાછા ફર્યા તો રાજા દશરથ છે તે રામને રાજ્ય ગાંધીએ બેસવાનું વિચાર બેસવડાવવાનું વિચારે છે પરંતુ રાણી કઈ કઈ છે તે રાજા દશરથ પાસે વરદાન માંગે છે કે ભરત ભરતને રાજગાદી આપવી અને અને જે રામ છે તેને ચૌદ વર્ષ વનવાસ સોંપો તો આ પ્રમાણે વરદાન આપે છે રાણી કઈ કઈ રાણી કઈ કઈ વરદાન માંગે છે તો દશરથને ન છૂટકે તે વરદાન આપવું આપવું પડે છે પછી રામના વિયોગને કારણે રાજા દશરથનું મૃત્યુ થાય છે બરાબર તો મૃત્યુ થાય છે તો વનવાસ દરમિયાન રામે અનેકો રાક્ષસોનો વધ કર્યો અનેકો રાક્ષસોનો વધ કર્યો તો આ વનવાસ દરમિયાન રામના વનવાસ દરમિયાન ભરત છે તે ભરત છે તે તે રાજ્ય ગાદી સંભાળે છે પરંતુ કેવી રીતે તો કે રામની પાદુકા રામની જે પાદુકા છે તે સિંહાસન ઉપર રાખી અને ભરત છે તે રાજ્ય ગાદી સંભાળે છે બરાબર તો વનવાસ દરમિયાન રામ અનેકો રાક્ષસોનો વધ કરે છે અને આ સમય દરમિયાન રામના જીવનમાં એક દુઃખદ ઘટના બને છે કે તેની પત્ની સીતા છે તેનું રાવણ અપહરણ કરી જાય છે તો અપહરણ કરી જાય છે બરાબર તો અપહરણ કરી ગયો તો પછી રામ સુગ્રીવ હનુમાન વગેરેની સહાયતાથી તે રાવણ પાસે જવા માટે પુલ આપણે સેતુ બંધ સેતુ બનાવે છે અને એ રાવણ પાસે પહોંચી અને રામનો વધ કરે છે ત્યારબાદ ચૌદ વર્ષ પૂરા થતાં રામ લક્ષ્મણ અને સીતા પાછા ફરે છે તો ભરત છે તે રામને તેની રાજ્ય ગાદી સોંપી દે છે પછી શું છે કે પ્રજાના કહેવાના કારણે રામ સીતાનો ત્યાગ કરે છે જ્યારે રામ સીતાનો ત્યાગ કરે છે ત્યારે માતા સીતા સગર્ભા હોય છે બરાબર અને તે તેનો વાલ્મીકી ઋષિના આશ્રમમાં તેને આશ્રય મળે છે અને ત્યાં લવકુશનો જન્મ થાય છે અને અંતે રામ અસોમે યજ્ઞ કરે છે ત્યારે ફરીવાર એકવાર બધાનું મિલન થાય છે તો ટૂંકમાં આટલી રામાયણની કથા છે બરાબર તો હવે આપણે રામાયણથી શું શીખવા મળે તો તે તે જોઈએ તો રામાયણથી આદર્શ ગૃહસ્થ જીવનના દર્શન થાય છે બરાબર દશરથના રૂપમાં પ્રેમાળ પિતા તો રામના રૂપમાં આજ્ઞાકારી પુત્ર તથા આદર્શ રાજા લક્ષ્મણ અને ભરતના રૂપમાં સ્નેહાળ નાના નાનાભાઈ સીતા અને ઉર્મિલા લક્ષ્મણના પત્નીના રૂપમાં રૂપમાં આદર્શ પતિવ્રતા પત્ની તથા હનુમાનના રૂપમાં હનુમાનના રૂપમાં આદર્શ સેવક વગેરે પાત્રોની શ્રેષ્ઠ મહર્ષિ વાલ્મીકી આપે છે સમગ્ર માનવ જીવન ઉપર એક યા બીજી રીતે રામાયણનો પ્રભાવ જોઈ શકાય એટલે કે ટૂંકમાં આપણે જો આદર્શ પિતા રૂપના ગુણો શીખવા હોય તો આપણે દશરથ પાસે પણ શીખી શકીએ આજ્ઞાકારી પુત્ર રામનું દ્રષ્ટાંત લઈ શકીએ જો ભાઈ તરીકેના આપણે સ્નેહ જોવું હોય તો આપણે લક્ષ્મણનું પણ દ્રષ્ટાંત લઈ શકીએ ત્યારબાદ ભરતનું પણ દ્રષ્ટાંત લઈ શકીએ તો આ પ્રમાણે છે બરાબર તો રામના રામ રામાયણ છે તેનામાં અનેકો આપણે જો કંઈ બાબત શીખવી હોય તો અનેકો બાબતો આપણે શીખવા મળે આ છે રામાયણ છે તે માનવ જીવન ઉપર એક જા બીજી રીતે કોઈ ને કોઈ રીતે પ્રભાવ તો પાડે જ છે સમગ્ર ભારત ભારત વર્ષમાં રામકથા ફેલાયેલી છે એટલે કે આખા ભારતમાં રામકથા ફેલાયેલી છે એટલું જ નહીં જાવા સુમાત્રા ઇન્ડોનેશિયા શ્રીલંકા વગેરે દેશોમાં પણ આ રામકથા પહોંચી છે અને અત્યાર સુધી જળવાઈ રહી છે તો આ બધા જાવા સુમાત્રા વગેરે બીજા દેશો છે ત્યાંય પણ રામકથા છે તે અત્યાર સુધી બોલાય છે બરાબર તો ટૂંકમાં રામાયણ કથા છે તે આજે તો આખા વિશ્વમાં પ્રસિદ્ધ બની છે અને આ જાવા સુમાત્રા વગેરે જે દેશો છે તો તેનામાં પહેલેથી જ રામ રામકથા ભજવાતી હતી આજ તો આજ તો ઇન્ડોનેશિયા જે દેશ છે બરાબર તો આ ઇન્ડોનેશિયામાં છે તે તે રામકથા ઇન્ડોનેશિયા વર્તમાન સમયે મુસ્લિમ દેશ માનવામાં આવે છે પરંતુ આજે પણ છે તે ઇન્ડોનેશિયામાં રામકથા ભજવાય છે રામકથા રામાયણ ભરત શત્રુઘ્ન વગેરેનું નાટક ભજવાય છે તો કહેવાનો અર્થ છે કે રામાયણ આજના સમયમાં ઇન્ડોનેશિયા આનામાં કહેલા જાવા સુમત્રા વગેરે દેશોમાં તો પ્રસિદ્ધ છે પરંતુ વર્તમાન સમય તે જ વિશ્વકક્ષએ એ વિશ્વકક્ષાએ પ્રસિદ્ધ છે બરાબર તો ધાર્મિક લોકો માટે રામાયણ એક ભક્તિ ગ્રંથ છે આ ઉપરાંત સમગ્ર રાષ્ટ્રને નૈતિકતાનો બોધ આપતું આ એક રાષ્ટ્રીય વિરાટ કાવ્ય પણ છે દેશ વિદેશમાં ઉપલબ્ધ અનેક પ્રસ્તલિખિત ગ્રંથોના આધાર લઈને મહારાણા સૈયાજી રાવ મહારાણા સયાજીરાવ રાવ યુનિવર્સિટી વડોદરામાં આવેલા પ્રાચ્ય વિદ્યા મંદિર તરફથી રામાયણની એક સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે સંશોધન વગ વિવેચન વગેરે માટે આ સમીક્ષિત આવૃત્તિનું આવૃત્તિને પ્રમાણભૂત માનવામાં આવે છે એટલે કે ટૂંકમાં આજ તો રામાયણ છે તે એક રીતે તો જોવા જઈએ તો ગ્રંથ છે બરાબર પણ બીજી રીતે જોવા જઈએ તો સમગ્ર રાષ્ટ્ર છે તેને નૈતિકતા કોને કહેવાય નૈતિકતા કોની કહેવાય એટલે કે કેવી રીતે મનુષ્યોએ નૈતિક રીતે જીવન જીવવું તેનો બોધ આપતું એક વિરાટ ચોવીસ હજાર શ્લોકોનું મહાકાવ્ય છે બરાબર સાત કાંડીય તો દેશ વિદેશમાં આજે આ રામાયણ છે તેને હસ્તપ્રતો અનેકો દેશ વિદેશમાં પ્રચલિત છે એટલે કે એટલે કે ઇન્ડોનેશિયા જાવા સુમાત્રા શ્રીલંકા ભારત વગેરે તેમજ ભારતમાં અનેકો જગ્યાએ રામાયણની અનેકો હસ્તલિખિત પ્રતો મળી છે બરાબર તો આ બધી હસ્તલિખિત પ્રતોને ભેગી કરી ને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા વડોદરા દ્વારા એક રામાયણનો વિશાળ ગ્રંથ કરવામાં આવ્યો છે બરાબર પ્રાચ્ય વિદ્યા મંદિર તરફથી રામાયણનો એક એક ગ્રંથ કરવામાં આવ્યો છે આ એક સમીક્ષિત આવૃત્તિ આજે આપણે જો રામાયણ જે કંઈ જાણવું હોય તો આ એક ગ્રંથ છે તે એક આધારભૂત ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ટૂંકમાં જેટલી જેટલી આવૃત્તિઓ પ્રસિદ્ધ છે તે બધી આવૃત્તિઓ એટલે કે રામાયણ વિશે જેટલી બધી હસ્તલિખિત પ્રતો વર્તમાન સમયે આપણે મળે છે તે બધેનો સાર કાઢી અને એક મહાન ગ્રંથ બનાવવામાં આવ્યો છે જે આ રામાયણ રૂપે ઓળખાય છે તો આ રામાયણમાં જે જેટલી બધી હસ્તલિખિત પ્રતો છે તેનો બધેનો સાર આવી જાય છે તો ટૂંકમાં આ પ્રમાણે છે તે આપણે રામાયણમાંથી શીખવા મળે છે સામાન્ય રૂપથી તમે આદર્શ પુત્ર પત્ની વગેરે રીતે કેવી રીતે રહેવું બરાબર તો તેનો બોધ તમને ક્યાંક ને ક્યાંક રામાયણમાં તો મળી જ રહેશે તો વિદ્યાર્થી મિત્રો આશા છે રામાયણ વિશે તમને બરાબર સમજાણું હશે આજના માટે આટલું જ શુભમ ભવે અસ્તુ